माय डियर स्टूडेंट्स नमस्कार वेक्टर एलजीब्रा चैप्टर ना सातमा लेक्चर में आपनुं हार्दिक स्वागत छे। छेला लेक्चर में आपणे डॉट प्रोडक्ट क्रॉस प्रोडक्ट यानी व्याख्या अने तेना गुणधर्मनो अभ्यास कर्यो। आ लेक्चर में एक त्रीजा गुणाकारनी आपणे व्याख्या अने तेना गुणधर्मनो अभ्यास करवानो छे, एटले के तेनी चर्चा करीशुं। હવે અહીંયા ત્રણ સદિશો આપ્યા છે, એ બી અને સી। આ ત્રણ સદિશો માટે સદિશ એ ડોટ બ્રેકેટમાં સદિશ બી ક્રોસ સી, આ ગુણાકારને આપેલા સદિશોનું અદિશ ત્રિગુણન કહે છે અને તેને સંકેતમાં પેટી કૌંસમાં સદિશ એ બી સી વડે દર્શાવાય છે। એના સંકેતમાં પેટી કૌંસનો સમાવેશ છે, તેથી આ ગુણાકારને પેટી ગુણાકાર આપણે કહીએ છીએ, એટલે કે તેને બોક્સ પ્રોડક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંયા જે ત્રણ સદિશો છે એ બી અને સી, એનો જે ત્રિગુણન છે એ ત્રિગુણનનું પરિણામ અદિશ મળે છે। શા માટે? તો કે બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ એટલે સદિશ, અને તેનો પેલા સદિશ સાથે ડોટ પ્રોડક્ટ એટલે અદિશ। તો અહીંયા ત્રણ સદિશોનો જે ગુણાકાર છે એનું પરિણામ અદિશ મળે છે, તેથી તેને અદિશ ત્રિગુણન કહે છે। તો આ થઈ એની વ્યાખ્યા। હવે તેને લગતા કેટલાક ગુણધર્મો હાલો આગળ વધીએ। તેમાં સદિશ એના ઘટકો A1 A2 A3, સદિશ બીના ઘટકો B1 B2 B3, સદિશ સીના ઘટકો C1 C2 C3 છે। તો આ ત્રણ સદિશોનો અદિશ ત્રિગુણન એટલે કે પેટી ગુણાકાર બરાબર ત્રિહાર નિશ્ચય થશે, અને તે ત્રિહાર નિશ્ચયકમાં પહેલી હારના ઘટકો એ પહેલા સદિશના સભ્યો છે, બીજી હારના ઘટકો એ બીજા સદિશના સભ્યો છે, ત્રીજી હારના ઘટકો એ ત્રીજા સદિશના ઘટકો છે અથવા સભ્યો છે। તો ટૂંકમાં સદિશ એ ડોટ બ્રેકેટમાં બી ક્રોસ સી બરાબર પેલો સદિશ એ છે તો એના ઘટકો પેલી હારમાં, બીજો સદિશ બી છે તો તેના ઘટકો બીજી હારમાં, ત્રીજો સદિશ સી છે તો તેના ઘટકો ત્રીજી હારમાં। તો આની મદદથી આપણે આપેલા સદિશોનો અદિશ ત્રિગુણન મેળવીશું, એટલે કે પેટી ગુણાકાર મેળવી શકીએ। એના પછીનો ગુણધર્મ પેટી ગુણાકાર સદિશ એ બી સી, આ ત્રણેય સદિશોનો ક્રમ ડાબી બાજુ તમે એક સ્થાન ખસેડો તો આપને પેટી ગુણાકાર બી સી એ મળે છે, અને હજી એક સ્થાન ડાબી બાજુ ખસેડો તો આપને પેટી ગુણાકાર સી એ બી મળે છે। તેની કિંમતમાં કાંઈ ફેર પડતો નથી, એટલે કે પેટી ગુણાકાર એ બી સી એ ત્રણેય સદિશને ડાબી બાજુ અથવા જમણી બાજુ એક સ્થાન સ્થાનાંતર કરો તો તમને જે નવો પેટી ગુણાકાર મળે તેની કિંમતમાં કાંઈ ફેર પડતો નથી। તો આ એક બીજો ગુણધર્મ છે। નંબર ત્રણ, પેટી ગુણાકાર સદિશ એ બી અને સી છે। હવે પેટી ગુણાકારમાં પેલો સદિશ એ, બીજો સદિશ બી અને ત્રીજો સદિશ સી છે। કોઈ પણ બે સદિશની અદલ બદલ કરો એટલે પેટી ગુણાકારનું મૂલ્ય આપેલ પેટી ગુણાકારના મૂલ્યની વિરોધી સંખ્યા આપણે મળશે। અહીંયા સદિશ એ અને બીની અદલ બદલ કરીએ તો આ પેટી ગુણાકારનું જે મૂલ્ય મળે એના કરતાં આનું મૂલ્ય વિરોધી મળશે। શા માટે એવું બને છે? તો કે ત્રિહાર નિશ્ચયકમાં પહેલી અને બીજી હારની અદલ બદલ કરો તો એ ત્રિહાર નિશ્ચયકનું મૂલ્ય વિરોધી સંખ્યા થશે। એ જ રીતે ચોથો ગુણધર્મ, પેટી ગુણાકારમાં આપણે જે સદિશો આપ્યા છે એમાં કોઈ પણ બે સદિશ સમાન હોય તો પેટી ગુણાકારનું મૂલ્ય શૂન્ય થશે। અહીંયા પેટી ગુણાકાર સદિશ એ, સદિશ એ, સદિશ બી બરાબર ઝીરો થશે। શા માટે? તો કે પેલો સદિશ અને બીજો સદિશ સમાન છે, અહીંયા પેલો અને બીજો સદિશ સમાન છે, તેથી ત્રિહાર નિશ્ચયકમાં પહેલી હાર અને બીજી હારના ઘટકો સરખા થશે, તેથી નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય આવશે। તો ટૂંકમાં
पेटी गुणाकार में कोई पण बे सदी समान होय तो ते पेटी गुणाकार नो मूल्य हमेशा शून्य मळे छे। एज रीते पेटी गुणाकार में आपने जे त्रण सदीसो आप्या छे એમાંનો કોઈ પણ એક સદિશ શૂન્ય સદિશ હોય તો પણ પેટી ગુણાકારનું મૂલ્ય શૂન્ય મળે છે। શા માટે? તો કે અહીંયા ત્રીજો સદિશ શૂન્ય સદિશ છે, તેથી ત્રિહાર નિશ્ચયકના ત્રીજી હારના ઘટકો 0 0 0 થશે, તેથી ત્રિહાર નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય મળશે। તો ટૂંકમાં અદિશ ત્રિગુણનમાં કોઈ પણ એક સદિશ શૂન્ય સદિશ હોય તો તેનું મૂલ્ય શૂન્ય થશે। એજ રીતે આગળ વધીએ તો સદિશ એ ડોટ બ્રેકેટમાં સદિશ બી ક્રોસ સી અને બ્રેકેટમાં સદિશ એ ક્રોસ બી બ્રેકેટની બહાર ડોટ સી બંનેનું મૂલ્ય સરખું થાય, એટલે કે બંને એ અદિશ ત્રિગુણન જ દર્શાવે છે। એટલે કે સદિશ એ પછી ડોટ બ્રેકેટમાં બી ક્રોસ સી લખો કે બ્રેકેટમાં એ ક્રોસ બી બ્રેકેટની બહાર ડોટ સી મૂકો, આ બંનેની કિંમત સરખી મળે છે અને એ બંનેને અદિશ ત્રિગુણન કહે છે। એ જ રીતે અદિશ ત્રિગુણન એટલે કે પેટી ગુણાકારને તમે અદિશ કે વડે ગુણો, કે પહેલા સદિશને કે વડે ગુણો, કે બીજા સદિશને કે વડે ગુણો, કે ત્રીજા સદિશને કે વડે ગુણો, આ પેટી ગુણાકારના મૂલ્યમાં કાંઈ ફેર પડતો નથી। એટલે કે અદિશ k ઇન્ટુ પેટી ગુણાકાર સદિશ a b c બરાબર પેટી ગુણાકાર k સદિશ a b c। એ જ રીતે પેટી ગુણાકાર સદિશ a પછી બીજો સદિશ k ઇન્ટુ સદિશ b અને સદિશ c, એ જ રીતે પેટી ગુણાકાર સદિશ a સદિશ b અને k ઇન્ટુ સદિશ c, આ બધાની કિંમત સરખી થાય। એટલે કે પેટી ગુણાકારને કે વડે ગુણો, કે પહેલા સદિશને કે વડે ગુણો, કે બીજાને કે વડે ગુણો, કે ત્રીજાને કે વડે ગુણો, આના મૂલ્યમાં કાંઈ ફેર પડતો નથી, એટલે કે બધાની કિંમત સમાન રહે છે। અને ત્યાર પછીનો એક ગુણધર્મ, શૂન્યતર સદિશ એ બી અને સી સમતલ્ય હોય તો પેટી ગુણાકારનું મૂલ્ય હંમેશા ઝીરો બને। શા માટે? તો કે સદિશો સમતલ્ય, તેથી ત્રિહાર નિશ્ચયકની કિંમત શૂન્ય થાય। તેથી આપણે કહી શકીએ પેટી ગુણાકાર સદિશ એ બી સી તેની કિંમત શૂન્ય બને। તો યાદ રાખીએ ગુણધર્મ, શૂન્યતર સદિશ એ બી સી સમતલ્ય હોય તો અને તો જ તે સદિશોનું અદિશ ત્રિગુણન હંમેશા શૂન્ય બને, એટલે કે બોક્સ પ્રોડક્ટ હંમેશા ઝીરો થશે। આ બંને તરફી સત્ય છે, સમતલ્ય તો પેટી ગુણાકાર બરાબર ઝીરો થાય, પ્રતિ પેટી ગુણાકાર બરાબર ઝીરો તો આપેલા સદિશો સમતલ્ય સદિશો થશે। એના પછીની વાત કરીએ તો બિંદુઓ, ચાર બિંદુ આપણે ચાર ભિન્ન બિંદુ આપ્યા છે એ બી સી અને ડી, આ ચાર ભિન્ન બિંદુ સમતલ્ય છે। હવે એ ચાર બિંદુની મદદથી ત્રણ સદિશો બનાવીએ, સદિશ એ બી, સદિશ એ સી અને સદિશ એ ડી। ફરીથી બોલો, આપેલા બિંદુઓ એ બી સી અને ડી સમતલ્ય છે અને તેથી સદિશ એ બી, સદિશ એ સી, સદિશ એ ડી સમતલ્ય થશે, તેથી તેમનો પેટી ગુણાકાર બરાબર ઝીરો થશે। તેથી આપણે આનો ઉપયોગ આમ કરી શકીએ, આ ચાર બિંદુની મદદથી તમારે ત્રણ સદિશ બનાવવાના, એટલે કે એક બિંદુને બાકીના ત્રણ બિંદુ સાથે સાંકળતા સદિશો બનાવવાના। અહીંયા આપણે સદિશ એ બી, એ સી અને એ ડી બનાવીએ છીએ, તો આ ત્રણ સદિશોનો પેટી ગુણાકાર એટલે કે બોક્સ પ્રોડક્ટ ઝીરો હોય તો અને તો જ સદિશો એ બી, એ સી, એ ડી એ સમતલ્ય બનશે અને તો જ આપેલા ભિન્ન બિંદુ એ બી સી અને ડી એ સમતલ્ય બિંદુઓ થશે। તો સમતલ્ય બિંદુઓ નક્કી કરવા માટે પણ આપણે પેટી ગુણાકારનો ઉપયોગ કરી શકશું, તો આ પણ ખાસ એક યાદ રાખીએ। હજી એકવાર બોલો, બિંદુ એ બી સી અને ડી સમતલ્ય હોય તો અને તો જ એની મદદથી બનતા ત્રણ સદિશ, સદિશ એ બી, સદિશ એ સી, સદિશ એ ડી
ये पण समतल्य थाय अने तेथी पेटी गुणाकार बराबर जीरो बने। त्यार पछी नौ, ये आपणे अगाउ वात करी छे केम के त्रण सदिशोनो जे त्रिगुणन छे सदिशे पछी डॉट ब्रेकेट मां बी क्रॉस सी आनी किंमत हमेशा वास्तविक संख्या मळे। એટલે કે આ આવા પ્રકારનું ત્રિગુણન એનું પરિણામ આપણે અદિશ મળે છે। અને એના પછીની વાત સમાંતર ફલક અને સમાંતર ચતુષ્ફલક। તો સમાંતર ફલક જો અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે અને આને આપણે સમાંતર ફલક કહીએ છીએ। એટલે કે જો આવા પ્રકારનો ઘન પદાર્થ અને આ ઘન પદાર્થના દરેક ફલક, ફલક એટલે પૃષ્ઠ અથવા સપાટી, એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો જે ઘન પદાર્થના દરેક ફલક એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેવા પ્રકારના પદાર્થને, ઘન પદાર્થને આપણે સમાંતર ફલક કહીએ છીએ। તો આ સમાંતર ફલકનું ઘનફળ આપણે શોધી શકીએ કેવી રીતે? तो के आ समांतर फलक जे छे एनी धार विचारीए। जो आ एक धार अने आपणे धार कहीए छीए, आने सपाटी कहीए छीए अने आने आपणे शिरोबिंदु कहीए छीए। आ तो आ एक धार एने समावतो सदिश धारो के ए छे, बीजी धार तेने समावतो सदिश धारो के बी छे अने त्रीजी धार તેને સમાવતો સદિશ ધારો કે સી છે। તો અહીંયા સદિશ એ, સદિશ બી અને સદિશ સી એ આ સમાંતર ફલકની પાંચ પાસેની ધારને સમાવતા સદિશો છે। તો સમાંતર ફલકની પાંચ પાસેની ધારને સમાવતા સદિશ એ બી અને સી હોય તો આ ત્રણેય સદિશોના પેટી ગુણાકારનો માનાંક એ આ સમાંતર ફલકનું ઘનફળ દર્શાવશે, જેનું સૂત્ર આપણે અહીંયા લખ્યું છે। તો ટૂંકમાં સમાંતર ફલકની પાંચ પાસેની ધારના સદિશો સદિશ એ, સદિશ બી અને સદિશ સી હોય તો આ ત્રણેય સદિશોના પેટી ગુણાકારનો માનાંક એ તે સમાંતર ફલકનું ઘનફળ દર્શાવશે। પણ પાંચ પાસેની ધારના સદિશો જે એકવાર સમજીએ, જો આ એક ધાર, આ તેની પાસેની બીજી ધાર અને તેની પાસેની ત્રીજી ધાર, એટલે કે આ ત્રણેય જે સદિશો છે એનું એક શિરોબિંદુ કોમન છે। જો આ એટલે કે આ શિરોબિંદુમાંથી ત્રણેય ધાર નીકળે છે, એક ધાર, બીજી ધાર, ત્રીજી ધાર। તો આ પાંચ પાસેની ધાર ગણાય અને એ પાંચ પાસેની ધારના સમા ધારના સદિશો એ, બી અને સી છે તો પેટી ગુણાકારનો માનાંક તેનું ઘનફળ દર્શાવશે। તો આ રીતે આને કહેવાય સમાંતર ફલક અને તેના ઘનફળનું સૂત્ર આ રીતે થશે। તેના પછી ચતુષ્ફલકની વાત છે, આને આપણે ચતુષ્ફલક કહીએ છીએ। ફલક એટલે પૃષ્ઠ અથવા સપાટી। તો આમાં ચાર પૃષ્ઠ છે, ચાર સપાટી, એટલે કે ચાર ફલક છે, એક ફલક, બે ફલક, ત્રણ ફલક અને ચાર ફલક, તેથી આને ચતુષ્ફલક કહીએ છીએ। અને આ ચતુષ્ફલકમાં દરેક સપાટી એ ત્રિકોણીય છે, એટલે કે ત્રિકોણ બનાવે છે। તો આ ચતુષ્ફલકનું ઘનફળ પણ મેળવી શકાય। હવે એના ઘનફળ માટે આ એક ધાર, તેની પાસેની બીજી ધાર અને તેની પાસેની ત્રીજી ધાર છે, તો આ પાંચ પાસેની ધારના સદિશો, ધારો કે એ, બી અને સી છે, એક ધારને સમાવતો સદિશ એ, બીજી ધારને સમાવતો સદિશ બી અને ત્રીજી ધારને સમાવતો સદિશ સી છે, તો આ ત્રણેય સદિશના પેટી ગુણાકારનો માનાંક એને છ વડે ભાગો તો આપણે આ ચતુષ્ફલકનું ઘનફળ મળશે। એટલે કે સમાંતર ફલકના ઘનફળનું જે સૂત્ર છે એને છ વડે ભાગી નાખો તો આપણે ચતુષ્ફલકનું ઘનફળનું સૂત્ર મળશે, એટલે કે ચતુષ્ફલકનું ઘનફળ આપણે મળશે। અહીંયા પણ ખાસ સદિશ એ, બી અને સી એ આ ચતુષ્ફલકની પાંચ પાસેની
ધારને સમાવતા સદિશો છે. હું ધાર શબ્દ બોલું છું એટલે કે જો આ કિનારી દેખાય ને તે. તો ટૂંકમાં ચતુષ્ફલકની પાંચ પાસેની ધારને સમાવતા સદિશ એ, બી અને સી હોય તો આ ત્રણેય સદિશોના પેટી ગુણાકાર, તેનો માનાંક જે મળે તેને છ વડે ભાગો તો આપણે આ ચતુષ્ફલકનું ઘનફળ મળશે, જેનો આપણે આગળ ક્વેશ્ચનમાં ઉપયોગ કરશું. એ જ રીતે આગળ વધીએ એના પછીનો એક ત્રિગુણન જેને આપણે સદિશ ત્રિગુણન કહીએ છીએ. હવે ત્રણ સદિશો એ, બી અને સી છે. તો સદિશ એ ક્રોસ બ્રેકેટમાં સદિશ બી ક્રોસ સદિશ સી, આને આપણે આપેલા ત્રણ સદિશોનો સદિશ ત્રિગુણન કહીએ છીએ. અને સદિશ ત્રિગુણન શા માટે? તો કે આ બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ એટલે સદિશ, તેનો પેલા સદિશ સાથે ક્રોસ પ્રોડક્ટ એટલે સદિશ. તો આવા પ્રકારનો ત્રિગુણન કે જેનું પરિણામ આપણે સદિશ મળે છે, પેલામાં ત્રિગુણન તેનું પરિણામ આપણે અદિશ મળે છે. કેમ કે બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ એટલે સદિશ, તેનો પેલા સદિશ સાથે ડોટ પ્રોડક્ટ એટલે અદિશ, તેથી તેને આપણે અદિશ ત્રિગુણન કહીએ છીએ. અહીંયા આ ત્રણ સદિશોનું ત્રિગુણન આપણે સદિશ મળે છે, તેથી તેને સદિશ ત્રિગુણન તરીકે ઓળખાય છે. હવે આ સદિશ ત્રિગુણન શોધવા માટેનું સૂત્ર અહીંયા આપણે મૂક્યું છે, એટલે કે એનો પેલો ગુણધર્મ અથવા તો તેનું સૂત્ર અથવા તે સદિશ ત્રિગુણન મેળવવા માટેની ફોર્મ્યુલા. તો સદિશ એ ક્રોસ બ્રેકેટમાં સદિશ બી ક્રોસ સી બરાબર શું? તો કે સદિશ એ ડોટ સી ઇન્ટુ સદિશ બી, ઇન્ટુ એટલે સાદો ગુણાકાર, ઓછા સદિશ એ ડોટ બી ઇન્ટુ સદિશ સી. આની મદદથી આપણે સદિશ ત્રિગુણન શોધીશું. યાદ રાખીએ સૂત્ર, સદિશ એ પછી ક્રોસ બ્રેકેટમાં સદિશ બી ક્રોસ સી બરાબર શું થાય એનું સૂત્ર? તો કે પહેલા સદિશ સાથે ત્રીજા સદિશનો ડોટ પ્રોડક્ટ ઇન્ટુ બીજો સદિશ, ઓછા પહેલા સદિશનો બીજા સદિશ સાથે ડોટ પ્રોડક્ટ ઇન્ટુ ત્રીજો સદિશ, એટલે કે 1 3 2 ઓછા 1 2 3, એ રીતે આપણે યાદ રાખી શકીએ. તો અહીંયા જુઓ, પહેલા સાથે ત્રીજા સદિશનો ડોટ પ્રોડક્ટ ઇન્ટુ બીજો સદિશ, ઓછા પહેલા સાથે બીજા સદિશનો ડોટ પ્રોડક્ટ ઇન્ટુ ત્રીજો સદિશ. તો આ ફોર્મ્યુલાની મદદથી આપણે સદિશ ત્રિગુણન શોધી શકશું અને તે હંમેશા સદિશ દર્શાવે છે. બીજો ગુણધર્મ, સદિશ એ ક્રોસ બ્રેકેટમાં સદિશ બી ક્રોસ સી ડઝ નોટ ઇક્વલ સદિશ એ ક્રોસ બી ક્રોસ સી છે, એટલે કે અહીંયા બીજા અને ત્રીજા સદિશ સાથે કૌંસ છે, અહીંયા પહેલા અને બીજા સદિશ સાથે કૌંસ છે. આની કિંમત અને આની કિંમત સરખી નથી, આ પણ ખાસ યાદ રાખીએ. એટલે કે કૌંસનો તમે ક્રમ બદલાવો તો એનાથી જે સદિશ ત્રિગુણન મળે છે એ પેલા કરતા જુદો મળશે, એટલે કે તે બંને સમાન નથી. હવે દાખલા તરીકે આમ આપ્યું હોય સદિશ એ ક્રોસ બી ક્રોસ સી, તો આ આના માટેનું સૂત્ર એવું બનશે સદિશ એ ડોટ સી ઇન્ટુ બી માઇનસ સદિશ સી ડોટ બી ઇન્ટુ સદિશ એ, આ રીતે થશે. એ કેમ યાદ રાખવું? જો આ રીતે હોય એ ક્રોસ બ્રેકેટમાં બી ક્રોસ સી, તો તમારે ડાબી બાજુથી ક્રમ આપો 1 2 3, તો સામે સૂત્ર શું થાય? 1 3 × 2 ઓછા 1 2 × 3, એટલે કે 1 3 2 ઓછા 1 2 3, પહેલા ડોટ અને પછી સાદો ગુણાકાર. હવે આ રીતે આપ્યું હોય તો તમારે જમણી બાજુથી ક્રમ આપવાનો 1 2 3, તો શું બને? તો કે પહેલા સાથે ત્રીજા સદિશનો ડોટ પ્રોડક્ટ આવ્યો ઇન્ટુ બીજો સદિશ, ઓછા પહેલા સાથે બીજા સદિશનો ડોટ પ્રોડક્ટ ઇન્ટુ પહેલો સોરી ત્રીજો સદિશ. તો ટૂંકમાં તમારે જમણી બાજુથી ક્રમ આપવાનો 1 3 2 ઓછા 1 2 3, બરોબર? આ રીતે બસ એના સૂત્ર ટૂંકમાં એને આપણે ગુણધર્મ કહીએ જે કયો તે.
तो आ रीते सदिश त्रिगुणन अने तेनु सूत्र एमां तमे कंस बदलावो एटले सदिश त्रिगुणन नो जवाब बदले एटले के तेनु परिणाम बदले। અહીંયા આ ત્રણેય સદિશોનો આવા પ્રકારનો ત્રિગુણન એ સદિશ દર્શાવે છે, તેથી તેને આપણે સદિશ ત્રિગુણન કહીએ છીએ। ત્રણ સદિશોનો આવા પ્રકારનો ત્રિગુણન આપણે અદિશ મળે છે, તેથી તેને અદિશ ત્રિગુણન કહીએ છીએ। અને અદિશ ત્રિગુણનના જુદા 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 આપણે 11 ગુણધર્મો લખ્યા, એમાં ઘનફળના સૂત્રનો પણ સમાવેશ થાય છે। તો આ રીતે આપણે चार प्रकार ना गुणन भेना, चार प्रकार नो गुणाकार, बे सदिशो नो डॉट प्रोडक्ट जेनु परिणाम अदिश मळे छे, बे सदिशो नो क्रॉस प्रोडक्ट जेनु परिणाम सदिश मळे छे, त्रण सदिशो नो अवा प्रकार नो त्रिगुण जेनु परिणाम अदिश मळे छे, त्रण सदिशो नो अवा प्रकार नो त्रिगुण जेनु परिणाम सदिश मळे छे। एटले के चार प्रकार ना गुणाकार नो आपणे अभ्यास कर्यो अथवा चर्चा करी। अदिश गुणाकार, सदिश गुणाकार, अदिश त्रिगुणन अने सदिश त्रिगुणन वगैरह। हवे तेने लगता केटला क्वेश्चन आप्या छे तेनी चर्चा करीए अने ते सोल्व करीए। आवा प्रकारनो प्रश्न छे, सदिशे क्रॉस ब्रेकेटमां, सदिशे क्रॉस ब्रेकेटमां सदिशे क्रॉस बी बराबर के इंटू सदिश बी क्रॉस ए, तो के नी किंमत आपणे शोधवानी छे। अहींया के ए अदिश अथवा वास्तविक संख्या दर्शावे छे। हवे अहींया जुओ कंसनी अंदर क्रॉस प्रोडक्ट छे, बहार क्रॉस प्रोडक्ट छे, एनी बहार एक क्रॉस प्रोडक्ट छे, एनो अर्थ ए थाय के तमारे आना सूत्रनो उपयोग करवो पड़े। परंतु आ तो दर्शावे सदिश त्रिगुणन एटले के त्रण सदिशोनो गुणाकार, अहीं तो चार सदिश है, एक सदिश, बीजो सदिश, त्रीजो सदिश, चौथो सदिश। तो आप शू करने आ सूत्र ना उपयोग करव हो तो आप त्रण सदिश ने क्रम आप दियो कोईपण रीते। जो आने पहलो सदिश कहो, आने बीजो सदिश कहो, अने ए क्रॉस बी एने तीजो सदिश हूँ कहू छू। जो अँ नीचे आप लाइन करी है, पहलो सदिश पछी क्रॉस ब्रेकेट में आ बीजो सदिश अने क्रॉस त्रीजो सदिश ए क्रॉस बी। हवे आ सूत्र प्रमाणे पहला सदिशनो त्रीजा सदिश साथे डॉट प्रोडक्ट एटले सदिशे डॉट ब्रेकेट में ए क्रॉस बी अने कंसनी बहार बीजो सदिश एनो सादो गुणाकार एटले इन टू सदिशे माइनस पहला सदिश साथे बीजा सदिशनो डॉट प्रोडक्ट અને ઇન્ટુ ત્રીજો સદિશ એ ક્રોસ બી। સમજાણો? એટલે ટૂંકમાં સદિશ ત્રિગુણનના સૂત્રનો ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કર્યો, પહેલા સદિશ સાથે ત્રીજા સદિશનો ડોટ પ્રોડક્ટ ઇન્ટુ બીજો સદિશ ઓછા પહેલા સદિશ સાથે બીજા સદિશનો ડોટ પ્રોડક્ટ ઇન્ટુ ત્રીજો સદિશ, એ રીતે આપણે મૂક્યો। હવે અહીંયા કૌંસની અંદર જવો, બરોબર, પહેલો સદિશે પછી ડોટ બ્રેકેટમાં એ ક્રોસ બી, કૌંસની અંદર ક્રોસ પ્રોડક્ટ અને કૌંસની બહાર ડોટ પ્રોડક્ટ છે, એનો અર્થ એ કે આ પેટી ગુણાકાર દર્શાવે છે, એટલે કે અદિશ ત્રિગુણન દર્શાવે છે। હવે એ પેટી ગુણાકારમાં પહેલો સદિશ અને બીજો સદિશ સમાન છે, તેથી પેટી ગુણાકારનું મૂલ્ય શૂન્ય થાય। અહીંયા આપણે ચર્ચા કરી છે પેટી ગુણાકારમાં કોઈ પણ બે સદિશ સમાન હોય તો તે પેટી ગુણાકારની કિંમત શૂન્ય મળે, એટલે કે આની કિંમત શૂન્ય થશે। અને શૂન્ય સાથે સદિશનો સાદો ગુણાકાર એટલે 0 ઇન્ટુ વેક્ટર એ માઇનસ કોઈ પણ સદિશનો પોતાની સાથેનો ડોટ પ્રોડક્ટ એટલે શું, જે તે સદિશના માનનો વર્ગ, તેથી અહીંયા આવશે મોડ વેક્ટર એ ઓલ રેસ ટુ સ્ક્વેર અને ઇન્ટુ સદિશે ક્રોસ બી, ઇન્ટુ એટલે સાદો ગુણાકાર, હજી એકવાર કહી દો, એટલે આપને આવું કંઈક મળશે। હવે સદિશ એ ક્રોસ બી આ સદિશોનો ક્રમ ફેરવી નાખો એટલે નિશાની માઇનસને બદલે પ્લસ થઈ જશે। શા માટે? તો કે ક્રોસ પ્રોડક્ટ માટે ક્રમનો નિયમ સત્ય નથી, તમે સદિશોનો ક્રમ ફેરવો એટલે સદિશ વિરોધી સદિશ બનશે, એટલે આપને મળશે માનાંક સદિશ એનો વર્ગ ઇન્ટુ સદિશ બી ક્રોસ એ।
આવીતે થશે એટલે કે કે ની કિંમત અહીંયા આવશે માનાંક સદિશેનો વર્ગ એટલે પહેલો ઓપ્શન થશે હાલો બીજો ક્વેશ્ચન લઈએ સદિશ એ બી અને સી એ શૂન્યતર સદિશો છે ડઝ નોટ ઇક્વલ 0 આપ્યા છે એટલે કે ત્રણેય સદિશો શૂન્યતર સદિશ છે અને સાથે જુદા જુદા પ્રકારના બે ઇક્વેશન છે સદિશ એ ક્રોસ બી ઇક્વલ સી અને સદિશ બી ક્રોસ સી ઇક્વલ સદિશ છે તો આપણે મોડ સદિશ બી શોધવાનો છે એટલે કે સદિશ બી નો મોડ એની કિંમત આપણે શોધવી છે હાલો આગળ વધ્યામાં અહીંયા આપણે આવા પ્રકારની જુદી જુદી બે શરત આપી છે આ કિંમત આમાં મૂકો અથવા આ કિંમત આમાં મૂકો ગમે રીતે ગણતરી કરી શકાય સી ની કિંમત તમે આમાં મૂકો તોય ચાલશે અથવા એ એની કિંમત આમાં મૂકો તોય ચાલશે હાલો આપણે આ સી ની કિંમત આમાં મૂકીએ તો અહીંથી શરૂઆત કરો બી ક્રોસ સી બરાબર એ એમાં સી ના સ્થાને એ ક્રોસ બી આપણે મૂકીએ તો આવું થશે સદિશ બી ક્રોસ સી ના સ્થાને એ ક્રોસ બી બરાબર સદિશ એ આ રીતે બને અહીંયા કૌંસની અંદર ક્રોસ પ્રોડક્ટ કૌંસની બહાર એ ક્રોસ પ્રોડક્ટ છે એટલે કે તમારે સદિશ ત્રિગુણનના સૂત્રનો ઉપયોગ કરવો પડે સૂત્ર પ્રમાણે પહેલા સદિશનો ત્રીજા સદિશ સાથે ડોટ ઇનટુ બીજો સદિશ માઇનસ પહેલા સદિશ સાથે બીજા સદિશનો ડોટ પ્રોડક્ટ ઇનટુ ત્રીજો સદિશ અને ઇક્વલ સદિશ એ અહીંયા કોઈ પણ સદિશનો પોતાની સાથેનો ડોટ પ્રોડક્ટ એટલે જે તે સદિશના માનનો વર્ગ બનશે અને જમણી બાજુ સદિશ એ છે તો ટૂંકમાં માનાંક સદિશ બી એનો વર્ગ ઇનટુ સદિશ એ અને ડાબી બાજુ લઈ જાઓ અને બંનેમાંથી સદિશ એ કોમન એટલે કૌંસમાં આપણે મળશે માનાંક સદિશ બી નો વર્ગ માઇનસ વન અને આને લઈ જાઓ જમણી બાજુ એટલે સદિશ બી ડોટ એ ઇનટુ સદિશ બી થશે આવું આપણે મળશે હવે આપણે માનાંક સદિશ બી ની કિંમત શોધવી છે એનો અર્થ એવો કે આપણે બી ડોટ એ નડે છે આનો આપણે લોગ કરવો પડે તો સદિશ બી ડોટ એ આપણે શોધવો છે એ ફરીથી અહીંયા આવીએ શરતમાં હવે મારે અહીંયા બી ડોટ એ કરવા હોય તો બંને બાજુ સદિશ બી વડે ડોટ પ્રોડક્ટ કરવો પડે એટલે કે આપણે બી ક્રોસ સી બરાબર સદિશ એ આપ્યો છે બંને બાજુ સદિશ બી વડે ડોટ પ્રોડક્ટ કરીએ એટલે ડાબી બાજુ સદિશ બી ડોટ બ્રેકેટમાં બી ક્રોસ સી જમણી બાજુ સદિશ બી ડોટ એ થશે પરંતુ ડાબી બાજુ નિરીક્ષણ કરો કૌંસની અંદર ક્રોસ પ્રોડક્ટ અને બહાર ડોટ એટલે કે આ પેટી ગુણાકાર દર્શાવે અને આ પેટી ગુણાકારમાં પહેલો સદિશ બીજો સદિશ સમાન છે એટલે પેટી ગુણાકારની કિંમત 0 થશે એટલે કે 0 ઇક્વલ સદિશ બી ડોટ એ થશે એટલે કે સદિશ બી ડોટ એ ની કિંમત આપણે શૂન્ય મળે અહીંયા મૂકી દો તો શૂન્ય સાથે કોઈ પણ સદિશનો સાદો ગુણાકાર એટલે શૂન્ય સદિશ તેથી આપણે મળશે માનાંક સદિશ બી નો વર્ગ માઇનસ વન ઇન્ટુ સદિશ એ બરાબર શૂન્ય સદિશ એટલે કે આ બંનેનો ગુણાકાર શૂન્ય સદિશ છે પરંતુ સદિશ એ શૂન્ય સદિશ નથી તેથી આની કિંમત 0 બને એટલે કે માનાંક સદિશ બી નો વર્ગ માઇનસ વન બરાબર 0 થશે તેથી માનાંક સદિશ બી બરાબર 1 થશે એટલે કે વેક્ટર બી નો મોડ આપણે 1 મળશે એટલે કે અહીંયા બી ઓપ્શન મળે છે તો આ રીતે ગણતરી કરી શકાય ટૂંકમાં તમને જે શરત આપી છે તેનો આડાઅવળો ઉપયોગ કરવાનો અને સાથે આપણી પાસે જે વ્યાખ્યા જે સૂત્ર અને જે કંઈ ગુણધર્મો છે એનો આપણે ઉપયોગ કરવાનો એના પછીનો ક્વેશ્ચન મોડ વેક્ટર એ ઇક્વલ 4 મોડ વેક્ટર બી ઇક્વલ 5 અને વેક્ટર એ ડોટ બી ઇક્વલ માઇનસ 6 તો મોડ વેક્ટર એ ક્રોસ બી આપણે શોધવાના છે આપણે આગળ કીધું હતું કે બે સદિશોનો ડોટ પ્રોડક્ટ બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ અને સદિશોના માન એ ત્રણમાંથી કોઈ પણ બેની કિંમત આપી હોય તો આપણે લાંગરેન્જના નિત્યસમનો ઉપયોગ કરવાનો લાંગરેન્જનું નિત્યસમ અહીં લખ્યું જુઓ
मानांक सदिश ए क्रॉस बी नो वर्ग प्लस मानांक ए डॉट बी नो वर्ग बराबर मानांक ए नो वर्ग इनटू मानांक सदिश बी नो वर्ग मुकी दियो कीमत हालो डॉट प्रोडक्ट नी कीमत ओछा 6 छे તેથી એનો વર્ગ આપણે 36 મળશે જમણી બાજુ લઈ ગયા અને માનાંક એની કિંમત 4 એનો વર્ગ 16 માનાંક બી ની કિંમત 5 એનો વર્ગ 25 એટલે આની કિંમત આવશે 16 ગુણ્યા 25 અને આની કિંમત આવશે ઓછા 6 નો વર્ગ એટલે 36 જમણી બાજુ લઈ ગયા એટલે કે 400 ઓછા 36 બરાબર 364 થશે એટલે કે માનાંક એ ક્રોસ બી નો વર્ગ તેની કિંમત આ મળે અને વર્ગમૂળ લઈ ગયો તેથી માનાંક a ક્રોસ b બરાબર 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ 91 થશે અને માનાંકના વર્ગનો વર્ગમૂળ એ માનાંક જ થાય અને તે ધન વાસ્તવિક સંખ્યા દર્શાવે એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ નહીં આવે ખાસ યાદ રાખીએ તેથી a ક્રોસ b ના મોડની કિંમત આપણે 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ 91 મળશે અહીંયા આપણે ઓપ્શન લખ્યા નથી જગ્યાના અભાવને કારણે તો આ રીતે આપણે જુદા જુદા ત્રણ ક્વેશ્ચન સોલ્વ કર્યા હવે આવા પ્રકારના જુદા જુદા ક્વેશ્ચન આપણે આવતા લેક્ચરમાં સોલ્વ કરીશું તો ટૂંકમાં શરૂઆતમાં આપણે સદિશ સદિશ જુદા જુદા સદિશોના પ્રકાર અને ઘણું બધું શીખ્યા ત્રિકોણનો નિયમ ને સદિશો માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ અને સુરેખ સંયોજન સુરેખ સ્વાયત સદિશો અને સુરેખ અવલંબી સદિશો અને સમતલીય અને અસમતલીય સમરેખ ને અસમરેખ ને દિશા સમાન દિશા પરસ્પર વિરોધ દિશા ભિન્ન દિક ગુણોત્તરો દિક કોસાઇન અને દિક ખૂણા વગેરે વગેરે ઘણું બધું ત્યાર પછી ડોટ પ્રોડક્ટ એના ગુણધર્મ ક્રોસ પ્રોડક્ટ એના ગુણધર્મ પછી સદિશ અદિશ ત્રિગુણન તેના ગુણધર્મ અને સદિશ ત્રિગુણન એનું સૂત્ર અને એને લગતા ક્વેશ્ચન હવે આવા પ્રકારના ક્વેશ્ચન જે આપણે ઘણા બધા સોલ્વ કરીશું તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ વસ્તુ